વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર સુધી આપણે લાસ્ટ જોયું કે ટેક્સ્ટ બુકમાં ઘણા બધા યુનિટ્સ અને પોએમની આપણે વાત કરેલી. હવે આજે આપણે એક આગળના એક ગ્રામરના એક મુદ્દાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એ ગ્રામરનો મુદ્દો છે, બરાબર? તમે એનાથી પરિચિત હશો. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, બરોબર? એટલે કે આપણે એનું ગુજરાતી લખીએ તો આ પ્રમાણે થાય, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન, બરોબર? ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તો એને આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ને રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર? તો રિપોર્ટેડ સ્પીચ એટલે શું, બરોબર? તો એના વિશે થોડી માહિતી આપું કે કોઈ બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને કોઈ પણ ફેરફાર સિવાય તેમના જ શબ્દોમાં અવતરણ ચિહ્નોમાં રજૂ કરવામાં આવે તો તે રજૂઆતને ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન કહેવાય છે. તો લખો પહેલા ડાયરેક્ટ સ્પીચ એટલે શું, એના વિશેની માહિતી લખો. જે હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, એની ટૂંકમાં સમજૂતિ લખેલી છે કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને કોઈ પણ ફેરફાર સિવાય તેમના જ શબ્દોમાં એટલે કે અવતરણ ચિહ્નોમાં રજૂ કરવામાં આવે તો તેને ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન કહેવાય છે. એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત છે એમના શબ્દોમાં જે પ્રમાણે રજૂ થયું હોય એ પ્રમાણે જ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં એને રજૂ કરવાની છે. તો એવી વાતચીત છે અથવા તો એવા વાક્યો છે ને આપણે ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન એટલે શું, તો એના વિશે વાત કરું કે બે
વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે છે બરોબર એટલે કે જે કોઈ બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ છે એ કોઈ ત્રીજા વ્યક્તિને કહેવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય ફોર એક્ઝામ્પલ કે પ્રિન્સિપાલ સાહેબે મને કોઈ પણ પ્રકારની માહિતી આપી છે બરોબર કે ભાઈ તમે ક્લાસમાં જે વિદ્યાર્થીને આ રજૂઆત કરી દેજો એટલે કે મારે અને પ્રિન્સિપાલ સાથે જે વાર્તાલાપ હતો તો વાતચીત થઈ છે જે વાત થઈ છે એ હું એનો ભાવાર્થ અને મારા શબ્દોમાં જે તમારી સમક્ષ એટલે કે વિદ્યાર્થીને સૂચના આપું છું તો એ કેવી વાક્ય રચના છે ઇનડાયરેક્ટ સ્પીચ ને એટલે કે પરોક્ષ કથન છે બરોબર તો એ લખી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું ફરીવાર રિપીટ એક બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને અથવા તો સંવાદને એના મૂળ ભાવાર્થને જાળવી રાખી એટલે કે મૂળ ભાવાર્થને જાળવીને તે જ સંવાદ અન્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે બરોબર તે જ સંવાદ એટલે કે બે કે
એક એક્ઝામ્પલ લખું છું. એક્ઝામ્પલ છે એટલે માત્ર સમજવા માટે, બરોબર. ત્યાર પછી આપણે અલગ અલગ વાક્ય રચનાને ડિટેલમાં ભણીશું. હવે આ વાક્ય રચના છે, આમાં અલગ અલગ શબ્દોને અલગ અલગ સ્પીકર એટલે કે બોલનાર. શું કુદી કોણ છે? વાક્ય બોલનાર છે, સ્પીકર છે. સેઇંગ ટુ શિવાન, તો આ કોણ છે? બીજું નામ. આને આપણે કહીશું વાક્યને સાંભળો, બરોબર. જો કુલદીપ છે એનું નામ, એને આપણે શું કહીશું? સ્પીકર, એટલે કે વાક્ય બોલનાર. બીજું નામ છે સેકન્ડ શિવાન, એને આપણે કહીશું લિસનર. અથવા તો હિયર, એટલે કે સાંભળનાર, એટલે કે જે વાક્ય સાંભળે છે તે, એટલે કે બોલનાર અને સાંભળનાર. બોલનાર અને સાંભળનાર સાથે એની વચ્ચે ઉભરેલું જે ક્રિયાપદ છે, બરોબર, એને આપણે શું કહીશું? રિપોર્ટિંગ વન. રિપોર્ટિંગ વન એટલે કે બોલનાર અને સાંભળનાર સાથે વપરાયેલું ક્રિયા, એટલે કે સેટ ટુ એ શું છે? રિપોર્ટિંગ વન. અને ત્યાર પછી જે ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે, આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ, તો આને આપણે શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ માનો વાક્ય, અથવા તો એને આપણે રિપોર્ટેડ સ્પીચ માનો પણ વાક્ય હોઈ શકે. એટલે કે જે ઇન્વર્ટેડ કોમામાં રહેલું વાક્ય છે એને કાં તો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોઈ શકે, અથવા તો રિપોર્ટેડ સ્પીચ માનો વાક્ય હોઈ શકે. તો આ ત્યાં અલગ અલગ જે વાક્ય છે, ડાયરેક્ટ સ્પીચ મને વાક્ય, બરોબર, એમાં અલગ અલગ શબ્દો અને જે સ્થાન છે એ પ્રમાણે જે એને વપરાતા હતા, એને ઉપયોગમાં લેવાતા જે શબ્દો છે એ પ્રમાણે બોલનાર, સ્પીકર, સાંભળનાર, લિસનર, અથવા તો હિયર. ત્યાર પછી બોલનાર અને સાંભળનાર સાથે વપરાયેલું ક્રિયાપદ સેકન્ડ છે, એને આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. ત્યાર પછી ઇન્વર્ટેડ કોમામાં રહેલું વાક્ય અને ડાયરેક્ટ સ્પીચ માં વાક્ય, તો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કહીશું. તો આ થઈ વાત શબ્દોની. નિયમ પ્રમાણે આપણે બધા જ કાળ અને ક્રિયાપદોમાં બધા ફેરફાર શીખીશું, પરંતુ આ માત્ર એક એક્ઝામ્પલ છે, તો એને આપણે ઇન્ડેક્સ સ્પીચમાં, કારણ કે ડાયરેક્ટ હોય એટલે કે આપણે ઇન્ડેક્સ સ્પીચમાં ખાલી એક ઉદાહરણ લખીએ, બરાબર, કઈ રીતના રૂપાંતર થશે એવું ખાલી લખી નાખું, તો જે સહી તો થશે, તો શિવાન સંયોજક તરીકે ઉપયોગ થશે,
હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી નું કો રિપોર્ટિંગ વર્ક પહેલા કે નાખ્યું રિપોર્ટિંગ વર્ક કયું રિપોર્ટિંગ વર્ક આ સેટ એટલે કયું તો કે તમે બોલનારને સાંભળનાર સાથે ઉપરાયેલો ક્રિયા પદ એટલે રિપોર્ટિંગ વર્ક કહે અને સંયોજક પરંતુ વિધાનના અલગ અલગ પ્રકારો હોય ધારો કે વિધાન વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે બરોબર અથવા તો કોઈ ઉદ્ગાર વાક્ય છે તો એને અનુલક્ષીને રિપોર્ટિંગ વર્કમાં પણ ફેરફાર થાય છે અને એની સાથે જે સંયોજક છે એમાં પણ ઘણા ફેરફાર થાય છે તો એ એક કોષ્ટક સ્વરૂપમાં લખવું અને એ કોષ્ટક છે એ તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે નો ડાઉટ કે જેટલું લેક્ચરમાં લખી શકો એટલું લખો ત્યાર પછી એની એમ થાય પીડીએફ ફાઇલ હું તમને પોતે કરીશ બરોબર ખાસ સમજવાની જરૂર છે મારા ખ્યાલ અહીંયા લખાઈ ગયો છે નંબર પછી વિધાનનો પ્રકાર એટલે કે જે વાક્ય છે એનો પ્રકાર ત્યાર પછી રિપોર્ટિંગ વર્ગ એને આપણે ટૂંકમાં જોઈએ આરંભ શું કહે છે રિપોર્ટિંગ વર્ગ ને ટૂંકમાં આરંભ ત્યાર પછી સંયોગ
इंट्रोगेटिव सेंटेंस कई बार वर्क करता है। प्रश्नार्थ वर्क बराबर, तो एम आपणे रिपोर्टिंग वर्क શું આવશે? सेंटेंस ની જગ્યાએ आस्क द वर्क શું આવશે? आस्क। અને સંયોજક તરીકે શેનો ઉપયોગ થશે? इन अथवा तो वेन, इफ अथवा तो वेन। जारे साधु प्रश्नार्थ वाक्य हो जाए, परंतु जो प्रश्नार्थ वाक्य में इंटरोगेटिव विद डब्ल्यू एच सेंटेंस लगे, डब्ल्यू एच शब्द थी जे बनता प्रश्नार्थ वाक्य हो बराबर, एमा संयोजक ना स्थाने जे ते डब्ल्यू एच વર્ડ બરાબર, એટલે કે ધારો કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં જો ડબલ એટ શબ્દથી બનતો પ્રશ્નાર્થ વાક્ય છે તો એ ડબલ એટ જે શબ્દ હશે એ સંયોજકના સ્થાને આવશે વાક્ય બરાબર। અત્યારે લખી નાખો, ત્યાર પછી આપણે વાક્ય રચના અને એના નિયમો જોશું, ત્યારે આપણે ઇન ડિટેલ એ બાબત છે એ આપણે ભણીશું। ત્યાર પછી ત્રીજી વાક્ય રચના, એક્સક્લેમેટરી સેન્ટેન્સ બરોબર, કેવું વાક્ય? ઉદ્ગાર વાક્ય। તો ઉદ્ગાર વાક્યમાં અલગ અલગ ઉદ્ગાર પ્રમાણે શબ્દનો ઉપયોગ થશે, ખાસ કરીને રિપોર્ટિંગ વર્ગમાં એટલે કે એક્સક્લેમ લર્નિંગ જોઈ બરોબર। ત્યાર પછી સોલો અથવા તો સરપ્રાઈઝ જેવો ઉદ્ગાર હશે બરાબર, જેવો ભાવાર્થ હશે વાક્યનો એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બના સ્થાને એક્સલન્ટ લેવી જોયા અથવા એક્સલન્ટ લેવી સોલો અથવા એક્સલન્ટ સરપ્રાઈઝ અથવા તો વગેરે વગેરે આવા જે ઉદ્ગાર છે એનો ઉપયોગ થશે બરાબર। સંયોજક તરીકે દેટનો ઉપયોગ થશે। ત્યારબાદ ચોથી વાક્યની વાત કરીએ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત્મક વાક્ય, જેવી આજ્ઞા હોય એમાં પણ રિપોર્ટિંગ વર્બના સ્થાને અલગ અલગ શબ્દોનો ઉપયોગ થશે। ફોર એક્ઝામ્પલ કે રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી બરાબર, ત્યાર પછી ઓર્ડર બરાબર, આ અલગ અલગ શબ્દો છે બરાબર, હુકમ કરો ત્યાં પછી જે તમે શબ્દ લો એડવાઇઝ સલાહ બરોબર। તો જેવી ઇન્ટરવ્યુ સેન્ટર કે જેવું આત્મક વાક્ય છે એ પ્રમાણે રિપોર્ટિંગ વર્ગમાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ થશે અને સંયોજક તરીકે આમાં શું આવશે? હવે આ છે અલગ અલગ વાક્ય રચનાઓ અને એને લગતા અલગ અલગ રિપોર્ટિંગ વર્ગ અને એને લગતા અલગ અલગ જે સંયોજકો જે વાક્ય રચનાઓમાં વપરાય છે એની વાત। તો આ છે ઉપર છેલ્લી વાત બરોબર, દરેક એક વાક્ય રચના છે એની આપણે ઇન ડિટેલ માહિતી પહેલા આપણે બેઝિક એના નિયમો શીખી લઈશું બરોબર। બેઝિક નિયમો શીખ્યા બાદ આપણે એના જે બધી વાક્ય રચનાઓ જે તમારી સમક્ષ લખી ચાલે છે એ બધી વાક્ય રચનાઓને આપણે બેઝિક એના રૂલ્સ શીખી અને ત્યાર પછી બધી વાક્ય રચનાઓમાં ઇન ડિટેલ બધા રૂલ્સ ફોલો કેવી રીતના થાય તો એ આપણે નિયમ પણ લખીશું અને એના ઉદાહરણો જોઈશું અને
આગળની વાક્ય રચનાઓ અથવા તો વાક્ય રચનાને ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય તો એ આપણે ડિટેલમાં ત્યારે જોશું. માત્ર આ ઉપર છેલ્લો એક કોષ્ટક લખેલું છે, કોષ્ટક માત્ર ઉપર છેલ્લું સમજાયું, પરંતુ દરેક એક વાક્ય રચના છે એ જ્યારે પણ એની વાક્ય રચનાનો જ્યારે લેક્ચર લેવાશે ઇન ડિટેલ ત્યારે એમાં આપણે વધારે માહિતી મેળવીશું. પરંતુ અત્યારે પહેલા આપણે બેઝિક જેના રૂટ્સ છે એ આપણે શીખી લઈએ અને ત્યાર પછી આગળની આ દરેક એક વાક્ય રચનામાં ઇન ડિટેલ ભવિષ્યમાં શીખીશું. તો આજના લેક્ચરમાં આ સુધી વાત કરું, નેક્સ્ટ લેક્ચરમાં આગળના નિયમોની વાત કરીશ. તો મારો લેક્ચર અહીં હું કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.